बनासकांठा जिल्लामां घणा लांबा समय बाद शाळाओ शुरू करवामां आवी छे, त्यारे ધાનેરા તાલુકાના જાડી ગામે આવેલ શાળા નંબર 2 માં ગતરોજ સાપ નીકળતા બાળકોમાં દોડધામ મચી જવા પામી હતી। આખરે ગ્રામજનો દ્વારા મહામુસીબતે સાપને પકડી અન્ય જગ્યાએ છોડવામાં આવ્યો હતો। कोरोना संक्रमण ने पगले कोरोना वायरसे घातक रूप धारण करता शालाओं में शिक्षण कार्य बंद करवामां आव्युं हतुं। त्यारे लांबा समय बाद शालाओं शुरू थता शालाओं में विद्यार्थियों आगमन थी शालाओं फरीथी धमधमी उठी छे। जो कि गामडा अने शहर में आवेली वर्षो जूनी जर्जरित प्राथमिक शालाना मकान मोटी होनारत करे तो कोई नवाई नथी। त्यारे जाड़ी गाम में पण प्राथमिक शालानुं मकान जर्जरित थई गयुं छे अने शालाना मकानो नवेसरथी बनावामां आवे तेवी मांग साथे ग्रामजनों द्वारा वारंवार रजूआतो करवामां आवी छे। તેમ છતાં જાડી ગામની પ્રાથમિક શાળા તરફ વહીવટીતંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી, જેથી સમય વિતવાની સાથે શાળાના ઓરડાઓની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે। ઓરડાના ભોયતળિયાનું પ્લાસ્ટર પણ રહ્યું નથી, જેના કારણે તિરાડોમાંથી નાના નાના ઘાતક જીવો નીકળતા હોય છે, જેથી અભ્યાસ અર્થે આવતા બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। જો કે ગતરોજથી શાળાઓ શરૂ થતાં ધોરણ 6-8 બાળકો શાળાએ આવ્યા હતા અને શાળા સમય દરમિયાન મોટો કાળો સાપ નીકળી આવતા બાળકો ભયભીત થઈ ગયા હતા અને શાળાના પ્રાંગણમાં બાળકોની અફરાતફરી મચી જવા પામી હતી। ત્યારે શાળાના શિક્ષકોએ ગ્રામજનોની મદદ લઈને સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો હતો। તો આ તરફ જાડી શાળા નંબર 2નું મકાન ગમે તે સમયે જમીનદોસ્ત થઈ શકે છે, કોઈ મોટી જાનહાનિ ના થાય તેને લઈ ગ્રામજનો સત્વરે જૂનું મકાન દૂર કરવા માટેની માંગ કરી રહ્યા છે। ગઈકાલથી સ્કૂલો ચાલુ થઈ, કોરોના સમય પછી ઘણા સમય પછી બાળકો સ્કૂલે આવવાના થયા, પણ તાલુકાની અંદર ઘણી એવી શાળાઓ છે કે જર્જરિત છે। ઘણા સમયથી તિરાડો આવેલી છે, નીચે પોલ પડ્યા છે, મકોડા વીંછી અને સાપ નીકળવાના અનેક પ્રશ્નો બની રહ્યા છે। ગઈકાલે જાડી પ્રાથમિક શાળા 2ની અંદર કોબરા સાપ નીકળવાના કારણે કેટલાય બાળકો ભયભીત થઈ ગયા હતા। આગળ પણ આ બાબતે ઘણી રજૂઆત કરેલી, છતાં તંત્ર દ્વારા કંઈ ધ્યાનમાં લેવામાં આવી નથી। તો સરકારશ્રીને આપના માધ્યમથી મારું એટલું જ કહેવાનું કે જે જર્જરિત શાળાઓ છે તેમાં તાત્કાલિક ધોરણે એને ઉતારી દૂર કરીને નવી શાળાઓની મંજૂરી આપવી, જેથી કરીને કોકનો લાડ વાયો દીકરો છીનવાઈ ન જાય। કારણ કે આ કોબરા સાપ જે ગઈકાલે હતો એક બાળકને કરડતા રહી ગયો। તો મારી આપના માધ્યમથી સરકારને નમ્ર વિનંતી છે કે જે આવા પ્રશ્ન બને છે એના માટે સરકાર ધ્યાનમાં લઈ અને આવી જર્જરિત શાળાઓને દૂર કરી નવી શાળાઓની મંજૂરી આપવા આપના દ્વારા આગળ બી 2-3 વખત આ જ પ્રશ્ન બન્યો હતો, પણ સરકારમાં 2 વખત રજૂઆત કરી છતાં કંઈ ધ્યાનમાં લેવામાં નથી આવ્યું। તો આપના માધ્યમથી ફરી કહેવા માંગુ છું કે આવી શાળાઓ કાં તો તાત્કાલિક રિપેર કરાવો અથવા તો આને ઉતારીને નવી બનાવો, જેથી કરીને કોકનો કોઈનો લાડકવાયો દીકરો છીનવાઈ ન જાય।